બધા કોન આ રીતે બનાવી દેવાના છે અને તેલ ગરમ મૂકવાનું છે. જો રોટલી તમારી ફૂલેલી હશે તો અંદરના લેયર પર ભી આ સ્લરી લગાવવાની છે. હવે આ રીતે એક વેલણ લઈ તેલ ગરમ આવી જાય એટલે વેલણની અંદર આ સ્લરીથી પ્રોપર પેક કરી અને આમ ભરાઈ દેવાનું છે જેથી અંદર કેવિટી બની રહે. ઓકે. અને રોટલી ફૂલીને કોર્ન છે એ ખુલી ના જાય કે અંદર દબી ના જાય અને તેલ આવી જાય એટલે અંદર મૂકવાનું છે અને આ જ રીતે વેલણ ફેરવવાનું છે. એક વખત એ રોટલી થોડી ક્રિસ્પી થાય અને કોર્નનો શેપ પ્રોપર જળવાઈ રહે પછી વેલણ હટાવી લેવાનું છે. હા, આ રીતે બની જશે. હવે હટાવીને આપણે તેલમાં જવા દઈશું. એ રીતે બીજો કોર્ન મૂકી દઈએ. ક્રિસ્પી થઈ જાય એટલે નીકાળી દેવાનો છે. કોર્ન તૈયાર છે. હવે આપણે મકાઈનું છીણામાં ભરીશું. ઓકે. જેટલું સ્ટફ થાય એટલું ભરી દેવાનું છે. ભરાઈ ગયું છે. હા, હવે આવે આમાં ઉપર થોડીક ઝીણી સેવ અને થોડુંક કોપરાનું છે. ઓકે. કોથમીરથી ગાર્નિશ કરી દઈએ. તો તૈયાર છે રોટી કોર્ન. યસ. ઘરમાં તો રોટલી પડી જ છે, બનાવું રોટી કોર્ન કે ના બનાવું? આવું તમે વિચારતા હો તો પછી ના વિચારો, બનાવી જ નાખો. એકદમ સરળ છે, તો લખી લો એની રીત ફટાફટ. રોટી કોર્ન બનાવવા માટે જોઈશે પૂરણ. બનાવવા માટે ઘી 1 મોટી ચમચી, તેલ 1 મોટી ચમચી, સૂકા લાલ મરચાં 1 નંગ, તમાલપત્ર 1 નંગ, તજ 1 ટુકડો, લવિંગ 2 નંગ, જીરું 1/2 ચમચી, મકાઈનું છીણ 500 ગ્રામ, લીલા મરચાં 1 નંગ, દૂધ 250 ml, હળદર 5 ચમચી, ધાણા જીરું 1 ચમચી, લાલ મરચું 1 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, ગરમ મસાલો 5 ચમચી, ખાંડ 1 ચમચી, લીંબુનો રસ 1 ચમચી, સમારેલી કોથમીર 1 ચમચી, સૂકા કોપરાનું છીણ 1 ચમચી. અને સામગ્રીમાં જોઈશે રોટલી જરૂર મુજબ અને તેલ તળવા માટે, મેદાની સ્લરી, સેવ, કોપરાનું છીણ જરૂર મુજબ, ગાર્નિશિંગ માટે જોઈશે કોથમીર. રોટી કોર્ન બનાવવાની રીત. પૂરણ બનાવવા માટે એક પેનમાં ઘી અને તેલ ગરમ કરી તેમાં સૂકા લાલ મરચાં, તમાલપત્ર, તજ, લવિંગ અને જીરું લઈ સાંતળી લો. હવે તેમાં મકાઈનું છીણ અને લીલા મરચાં ઉમેરી શેકી લો. ત્યારબાદ તેમાં દૂધ ઉમેરી તેને થોડી વાર માટે કૂક કરી લો. હવે તેમાં હળદર, ધાણા જીરું, લાલ મરચું અને મીઠું ઉમેરી મિક્સ કરી લો. હવે તેમાં ગરમ મસાલો અને ખાંડ ઉમેરી મિક્સ કરી, લીંબુનો રસ, કોથમીર અને કોપરાનું છીણ ઉમેરી મિક્સ કરી મિશ્રણ તૈયાર કરી લો. પૂરણને એક બાઉલમાં કાઢી ઠંડુ કરી લો. હવે રોટલીને કટ કરી તેના એક ભાગ ઉપર મેદાની સ્લરી લગાવી કોર્ન તૈયાર કરી લો. હવે કોર્નને વેલણની મદદથી ગરમ તેલમાં બદામી રંગના તળી લો. કોર્ન તળાઈ જાય એટલે તેમાં મકાઈનું છીણ ભરી, સેવ અને કોપરાનું છીણ ભભરાવી સર્વિંગ ગ્લાસમાં લઈ કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે રોટી કોર્ન.